नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनु स्वागत छे। वडोदरा शहर में सौथी जूनी कंपनी में जेनु नाम आवे छे एलएमबी ग्रुप। एलएमबी ग्रुपनी एक कंपनी श्रेणो लिमिटेडना 150 कामदारों ने छूटा करवानी नोटिस आपी देवामां आवी छे। कोरोना संकट वच्चे एम पण दरेक लोको हाल आर्थिक संकट थी लड़ी रह्या छे, तेवामां 150 कामदारों ने छूटा करवानी जे नोटिस आपवामां आवी छे तेनो विरोध आजे कंपनीना गेट पर ज जोवा मळ्यो हतो। आ विरोधमां कोंग्रेस पण जोडायुं हतुं। कोंग्रेस शहर प्रमुख प्रशांत पटेल, विपक्षना नेता चंद्रकांत श्रीवास्तवनी साथे अनेक कोंग्रेसी कार्यकर्ताओ पण आ कार्यक्रममां जोडाया हता। आ कार्यक्रममां जे रीते सूत्रोच्चार करवामां आव्या हता तेने लईने थोड़ीक ज वारमां त्यां पोलीस पण पहोंची गई हती अने कार्यकर्ताओनी अटकायत पण करवामां आवी हती। जे रीते 150 कामदारोने अचानक छूटा करी देवानी जे नोटिस आपवामां आवी छे तेनी पाछळ राज्य सरकारे हालमां जे कामदारनो जे कायदो नवो बनायो छे ते कायदामां क्यांक ने क्यांक कंपनीओने लाभ थई गयो छे अने तेमने आ जे मोको मळ्यो छे तेनो ज लाभ लईने तेमने आ 150 कर्मचारीओने अचानक જ છૂટા કરવાની નોટિસ આપી દેવામાં આવી છે। અગાઉ જે કાયદો હતો તેમાં 100થી વધુ કામદારોને જો છૂટા કરવાના હોય તો રાજ્ય સરકારની પરવાનગી લેવાની રહેતી હતી, પરંતુ હવે જે આ નવો કાયદો બન્યો છે તેમાં 300 કામદાર સુધી કોઈ પણ સૂચના કે પરવાનગી સિવાય કંપની તેમને છૂટા કરી શકે છે અને તે જ કંપનીએ હાલ નિર્ણય કર્યો છે। કામદારોનું કહેવું છે કે તેઓ ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે। વર્ષોથી જેમણે આ કંપનીમાં કામ કર્યું છે અચાનક જ તેમને છૂટા કરી દેતા તેઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, ત્યારે કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યા છે। કોંગ્રેસના નેતા પ્રશાંત પટેલ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવે આરોપ લગાડ્યા છે કે આ જ કંપની દ્વારા કોરોના સંકટની વચ્ચે પીએમ કેર અને સીએમ કેરમાં કરોડો રૂપિયાનું દાન કર્યું છે, ત્યારે આ કામદારોને નાણાં આપવા માટે તેમની પાસે પૈસા નથી। આ ખૂબ જ મોટો સવાલ ઊભો કરે છે। જે રીતે એમની વેદના છે અમારી સમક્ષ રજૂ કરી કે અમને રાતોરાત છૂટા કરી દેવામાં આવ્યા, હવે ગુજરાત સરકારે વિચાર કરવાની જરૂર છે। એક બાજુ તમે કંપની પાસેથી 11 કરોડ રૂપિયા ડોનેશન લો છો અને બીજી બાજુ કંપનીના એમ્પ્લોયીઓ કામદારોને છૂટા કરી દે છે, તો અમારે પોલિટિકલ પાર્ટી તરીકે અને વિપક્ષ તરીકે અમારે એવું સમજવાનું કે કંપની પાસેથી તમે ડોનેશન કામદારોના ભોગે લઈ રહ્યા છો। એમને રોજગારી મળવી જોઈએ, તમે રોજગારી નથી આપી શકતા, તમે કોઈ આર્થિક સહાય નથી કરી શકતા, અને આ કામદારો જે 45 વર્ષથી કંપનીમાં કામ કર્યું હોય, જેને એક કંપનીના એક કામનો અનુભવ હોય, આજે તમે છૂટા કરી દેશે તેને રોજગારી કોણ આપશે? સરકારે કોઈ એવી વ્યવસ્થા કરી છે જે કામદાર તમે કાયદો લાયા કે કોઈ પણ કંપનીએ સરકારને પૂછ્યા વગર તમે છૂટા કરી શકો, તો સરકારે એવી જાહેરાત કરી છે જેને છૂટા કરશે અને અમે રોજગારી આપીશું? આજે 45 વર્ષ પછી તમે એને છૂટા કરી દો તો આજે એનું પરિવાર ક્યાંથી ચલાવશે? એના બાળકોને ક્યાંથી ભણાવશે? એનું ઘરમાં બાળકોને ખાવાનું ક્યાંથી લાવશે? તમે એક બાજુ એ લોકોને છૂટા કરીને તમારો કાયદો બતાવો છો અને બીજી બાજુ એમને બેરોજગાર બનાવી દો છો, તમે રોજગારી આપી નથી શકતા તો બેરોજગાર બનાવનાર કેમ? આવા જે તમે કાયદા માત્ર અને કંપનીઓ માટે બનાવેલા છે એ કાયદાઓ રદ કરવા જોઈએ, અને 1947થી જ્યારે લેબરનો જે લો બન્યો છે એ આધારે દરેક કામદારોને ન્યાય મળતું હતું, કંપનીઓ પણ સારી રીતે ચાલતી હતી, કંપનીના માલિક અને કામદારોની વચ્ચેનું એક તાલમેલ જળવાઈ રહેતું હતું, પણ જે રીતે આ કાયદો લાવ્યો છે એ પરથી સરકાર કંપનીના માલિકને કામદારોની વચ્ચેની ગેપ મોટી કરી રહ્યા છે, અને આ વડોદરા શહેરની સમગ્ર ગુજરાત માટે બહુ ગંભીર પ્રશ્ન છે। કારણ કે જો કંપની આવી રીતે છૂટા કરી દેશે તો આ કામદારોને રોજગારી લેવા જશે ક્યાં? એટલે આ આંદોલનમાં કોંગ્રેસ પાર્ટી એમને સમર્થન કરે છે, અને સરકાર સામે જ્યારે પણ રજૂઆત કરવાની થશે તો કોંગ્રેસના તમામ કાર્યકરો, તમામ હોદ્દેદારો એમના પડખે રહેશે અને એમના ન્યાય માટેની લડત લડશે। એલએમબી ગ્રુપની શ્રેણો લિમિટેડ કંપનીમાં છેલ્લા 3 મહિનાથી કામદારોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। એ લોકોએ કામદારોએ જે માગણીઓ મૂકી છે એ માગણીઓ બાબતે પણ છેલ્લા 2 વર્ષથી કોઈ ડિસિઝન લેવામાં આવેલું નથી, અને એમને પગાર વધારો પણ આપવામાં આવેલો નથી, અને એવી પરિસ્થિતિમાં લોકડાઉનનો ફાયદો લઈને આ લોકો કામદારોને છૂટા કરવાની પેરવી કરી રહ્યા છે। અને ખરેખર તો આજે એમણે શું કર્યું કે 30/7/2020 રોજ
कुल 150 कामदारों ने तमने 1 નવેમ્બર 2020 થી છૂટા કરવામાં આવશે એવા હુકમો આપી દીધા છે અને એ હુકમો તદ્દન ગેરકાયદેસર અને અન્યાય છે। પહેલા સરકારશ્રીની 100 કરતા વધારે કામદારો હોય તો એને પરવાનગી લેવી પડતી હતી કે ભાઈ છૂટા કરવા હોય તો પરવાનગી લેવી પડતી હતી, પણ હવે આ સરકારશ્રીએ 15 જુલાઈએ જે વટ હુકમ બહાર પાડી અને ગવર્નરે જે બહાર પાડ્યો તેને લીધે 300 કરતા વધારે હોય તો પરવાનગી લેવી પડે એવો એમાં સુધારો કર્યો અને એને લીધે શું થયું કે ભાઈ હવે આ કંપનીમાં 265 છે એવું કહીને આ કંપની એવું કહી રહી છે કે અમે હવે ગમે તેને ગમે ત્યારે છૂટા કરી શકીએ, કોઈ પણ કારણ દર્શાવ્યા વિના ગમે તેને છૂટા કરી શકાય એવું એમને મનમાં લાગી રહ્યું છે। એમને પહેલાં 95 કામદારોને છૂટા કરવાની પરવાનગી માગેલી એની તારીખો પડતી હતી લેબર કમિશનર સમક્ષ, પણ લેબર કમિશનર કંઈ એનું ડિસિઝન લે એ પહેલાં તો એમને એ અરજી પાછી ખેંચી લીધી કારણ કે એમને હવે છૂટ મળી ગઈ છે કે 300 માણસોને એ લોકો છૂટા કરી દે। હવે આ કંપનીએ 11 કરોડ રૂપિયા પીએમ કેર ફંડમાં આપ્યા છે, ગુજરાત સરકારને બી પૈસા આપ્યા છે, હવે એ વખતે એ લોકો એક બાજુ દાન કરે છે અને આ બાજુ આ કામદારોને 2 કે 5 કરોડ રૂપિયાની વીઆરએસના પૈસા બી આપવા એમને તૈયારી નથી। એટલે જે પૈસા સરકારને દાન તરીકે આપે છે એ અત્યારે આ કામદારો પાસેથી વસૂલ કરવાની પાછળ છે એ લોકો, કે આ કામદારોને રિટેનમેન્ટ કોમ્પન્સેશન આપીને કાઢી મૂકીએ। એટલે આ વટ હુકમ બી બહાર પડાયો હોય તો કદાચ આ કંપનીએ જ બહાર પડાયો હોય એવું પણ બની શકે, કારણ કે જે આપ્યા છે પૈસા એની સામે એમને મેળવી લીધું કે ભાઈ હવે અમે 150 માણસોને છૂટા કરી, અમારી માંગણી એ જ છે કે એક પણ કામદાર છૂટો ના થવો જોઈએ। અમારું બહુ સ્પષ્ટ કહેવું છે કે કંપનીમાં કામ છે, કંપની ચાલે છે, કંપનીની ભઠ્ઠીઓ ચાલે છે, પ્રોડક્શન ચાલુ કર્યું છે, તો પછી એ પરિસ્થિતિમાં એક પણ કામદાર છૂટો ના થવો જોઈએ અને કંપનીમાં છેલ્લા 40 કરોડ 43 કરોડ અને 109 કરોડ આ છેલ્લા વર્ષે 109 કરોડનો નફો કરેલો છે એ પરિસ્થિતિમાં એ લોકો છૂટા કરવા માગે અને એવું કહે કે ભાઈ અમારે ત્યાં કામ નથી કે પ્રોડક્શન નથી, અમારી માગણી નહીં સંતોષાય તો અમે સૌથી પહેલાં તો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું, ત્યારબાદ સરકારશ્રીની સામે પણ રજૂઆત કરીશું અને જો એ નહીં થાય તો અમે આ કંપનીની સામે ભૂખ હડતાલ બી કરીશું અને આંદોલન પણ ચાલુ રાખીશું। પરિસ્થિતિ એવી છે કે ભાઈ કામદારોની અત્યારે એવી પરિસ્થિતિ છે કે કેટલા કામદારોને તો આપઘાત કરવો પડે જો આ નોકરી જાય તો। શું નામ છે? મારું નામ રૂગેન્દ્ર વસંતરાવ જાધવ છે, હું બરોડા લેબર યુનિયનનો પ્રમુખ છું।